એટલે મને સસ્પેન્ડ કર્યો. સમાજ માટે સસ્પેન્ડ થયો છું, મારા માટે નહીં. અને સસ્પેન્ડ થયા પછી કોંગ્રેસમાં આવ્યો છું. અને કોંગ્રેસમાં 3 વખત લોકસભા લડ્યો, 2 વખત વિધાનસભા લડ્યો. અને હજી બી આગળ જે થઈ કરો, પણ હું ભાજપને અહીંથી ચેલેન્જ કરું છું. ભાજપને અહીંથી ચેલેન્જ કરું છું કે જો તમે ઉમેદવાર નહીં બદલો તો 100% અમે તમને હરાવીને બતાવીશું. કોંગ્રેસનો ગમે તે ઉમેદવાર આવે, ખમે ખભો મિલાવીને એને જીતાડશું. પણ તમારો ઉમેદવાર ભાજપનો ઘર ભેગો થાય એના માટે અમે પ્રયત્ન કરીશું. મિત્રો, અત્યારે વધારે નથી કેવું, પણ એટલું ચોક્કસ કહીશ કે અહીંથી ચેલેન્જ કરું છું ભાજપને. કોઈ ચેલેન્જ કરી કે ના કરી, હું ચેલેન્જ કરું છું કે ભાજપનો મૂર્તિઓ ઘર ભેગો થાય, થાય ને થાય. મિત્રો, અત્યારે વધારે નથી કેવું, પણ એટલું ચોક્કસ કહીશ કે અહીંથી ચેલેન્જ કરું છું ભાજપને. કોઈ ચેલેન્જ કરી કે ના કરી, હું ચેલેન્જ કરું છું કે ભાજપનો મૂર્તિઓ ઘર ભેગો થાય, થાય ને થાય. અને હજી ભાજપને ટાઈમ છે તો ફેરથી ચેન્જ કરીને આપી દો, ગમે તેને આપો, અમને વાંધો નથી. જુનાગઢમાં 2 કોળી લડશે, ભાવનગરમાં 2 કોળી તરફના લડશે, તો અહીં પણ 2 તરફના લડે અને સારો હશે, જીતશે. મિત્રો, વધારે નહીં કહેતા, હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે જિંદગીમાં જીવવું હોય તો કોળી સમાજ સાથે જીવો, અને મરો તો કેવી રીતે કઈ મરો કે આવતા ભૂમા કોળી માં જન્મ. વધારે નહીં કહેતા, આપ સૌને વિનંતી કરું છું કે ખભો ખભો મિલાવીને ગમે તે ઉમેદવાર આવે કોંગ્રેસનો, ગમે તે આવે, પણ એને જીતાડવા માટે પ્રયત્ન કરજો ને. આમની આંખો લાલ થઈ જાય, અમને ખબર પડી જાય જો ઉમેદવાર ના બદલે તો. અને ચેલેન્જ કરું છું અહીંથી કે ભાજપ વાળાને તમે ચેલેન્જ કરું છું કે તમે ઉમેદવાર બદલો, બદલો ને બદલો. વધારે નહીં કહેતા, ફરી એક વખત આપ સૌએ મને સાંભળ્યો, શાંતિથી સાંભળ્યો, એ બદલ આપ સૌનો આભાર માનું છું. અને બીજી એક વિનંતી કરીને વિનું છું, સ્કૂલમાં 450 છોકરીઓ ભણે છે, ત્યાં કોલેજ કરી છે, દાદા કોલેજ કરો, દાદા કોલેજ કરો. ફાઇલ પાછી આવી છે, 5 એકર જમીન જોઈએ છે. આપણે 3 એકર ને 12 કુઠા જમીન છે, હવે 2 એકર જમીનના 2 કરોડ રૂપિયા બાજુમાં બોલે છે. તો દરેક મિત્રોને ગામડે ગામડે ફરીને એક એક ગામમાંથી 1-1 લાખ રૂપિયા કરી લો, 5 કરોડનો ખર્ચો છે, ખૂટે એટલા હું આપીશ. પણ મહેરબાનીને ત્યાં કોલેજ થાય અને છોકરીઓ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે એ માટે મારી એક આપ સૌને વિનંતી છે. પણ આ છોકરીઓ સમાજની ભણે, કારણ કે એમના વાલી એમ કે છે કે તમે અમારી છોકરીને વાંચવો. અત્યારના આ જમાનામાં છોકરીઓ ક્યાં જતી રહે ખબર નથી પડતી, અને છોકરીઓને હાચવવા માટે ડેલી કોઠારિયા સ્કૂલમાં એને બેસું છું અને છોકરીઓ સાથે જમું છું બપોરે. મિત્રો, હું ભાજપમાં 45 વર્ષ રહ્યો છું, ભાજપને સારી રીતે ઓળખું છું, પણ મને શું કામ સસ્પેન્ડ કર્યો? એક સમાજની દીકરી માટે મારે સસ્પેન્ડ થવું પડ્યું. જુનાગઢ ગિરનાર ઉપર સમાજની દીકરી ઉપર બળાત્કાર થયો, કોઈ આંદોલન કર્યું, સોમભાઈએ 40 સભા કોઈ દી અમે કરી 40 સભા, એટલે મને સસ્પેન્ડ કર્યો. સમાજ માટે સસ્પેન્ડ થયો છું, મારા માટે નહીં. અને સસ્પેન્ડ થયા પછી કોંગ્રેસમાં આવ્યો છું, અને કોંગ્રેસમાં 3 વખત લોકસભા લડ્યો, 2 વખત વિધાનસભા લડ્યો. અને હજી બી આગળ જે થઈ કરો, પણ હું ભાજપને અહીંથી ચેલેન્જ કરું છું. ભાજપને અહીંથી ચેલેન્જ કરું છું કે જો તમે ઉમેદવાર નહીં બદલો તો 100% અમે તમને હરાવીને બતાવીશું. કે સૌરાષ્ટ્રમાં 3 સીટો તરફના કોળીની છે, જુનાગઢ, ભાવનગર અને સુરેન્દ્રનગર. પણ છેલ્લા 3 વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે. જુનાગઢ અને ભાવનગરમાં બંને સીટો બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે.
અલ્યાને અન્યાય કરે છે માટે આજે તરફદાર કોળી ની મીટિંગ અહીં બોલાવી હતી એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાતો એનો ઉમેદવારી પાછું ખેંચે અને તરફદાર કોળી ના ટિકિટ આપે બસ આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેકને વિનંતી કરી છે. પાર્ટી ટિકિટ આપશે તો લડશું, લડ્યો છું. પાર્ટી મને આપે તો સમાભાઈ 2014 માં તળપદા કોળી નથી આપી, 2019 માં નથી આપી, 2019 માં નથી. એટલે ત્રણ વખત હું બોલો ને, ત્રણ વખત અન્યાય કરે છે એટલે એ અન્યાય સહન ના થાય એટલા માટે આજે તળપદા કોળી બધા ભેગા થયા છે અને એમને બતાવીશું કે કોણે સીટ જીતાઈ છે. સમાજની જે કઈ લાગણી છે એ લાગણી એ લોકોએ વ્યક્ત કરી છે. સમાજે જે કમિટી બનાવી છે એ કમિટી છે એ સમાજનું પ્રતિનિધિત્વ કોણ કરશે એની પેનલ કે એના નામ જે કંઈ નક્કી કરશે એ નામો અને એ લાગણી પ્રદેશ કોંગ્રેસ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. અલબત્ત થોડું મોડું થયું છે, આવતીકાલે સીઈસી છે, પ્રદેશનું નેતૃત્વ લગભગ કાલે નીકળવાનું છે, પરંતુ એ પહેલાં લોકોની જે કંઈ લાગણી હશે એ લાગણી પ્રદેશ સમિતિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને સમાજને રાજકીય રીતે નેતૃત્વ મળે એ પ્રકારનો એમનો જે આગ્રહ છે એ સમિતિ સુધી પહોંચાડી. સુરેન્દ્રનગર સમસ્ત તળપદા કોળી સમાજ બોર્ડિંગ ની અંદર આજે જયારે તળપદા કોળી સમાજ ભેગો થયો હોય, તળપદા કોળી સમાજ ને આજે ભેગો થવાની જરૂર એટલા માટે પડી, ઘણા ટાઈમ થી સમાજની અંદર એક મનોમંથન ચાલતું હતું કે સમાજની સાથે અન્યાય થઈ રહ્યો છે. જ્યારે લોકસભાની ચૂંટણી ટૂંક સમયની અંદર આવી રહી હોય ત્યારે તળપદા કોળી સમાજની અંદર આયા આજે તમામ પાર્ટીની વાત કરવામાં આવે તો અહીંયા ભાજપ કોંગ્રેસ અને આમ આદમીના તમામ આગેવાનો એક મંચ ઉપર ભેગા થયા છે. તળપદા કોળી સમાજ ને આજે આહવાન કરવા માંગે છે કે તળપદા કોળી સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે ભાજપની અંદર, આ કોળી સમાજના 5 થી 6 કોળી સમાજના દીકરાઓએ ટિકિટ માંગી હતી. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની અંદર કોળી સમાજના દીકરા દીકરીઓ 14 જિલ્લા પંચાયતના